नमस्कार विद्यार्थी मित्रों, आज आप गद्य पांच गुणवती कन्या इतले गुणवान कन्या पाठनो अभ्यास करीशु। आ पाठ कविदंडी रचित दशकुमार चरितम नामना गद्य ग्रंथ माथी लेवायो छे। नोध करजो, परीक्षा में झुड़का में पूछाय छे साहित्यकार अने तेनी कृति। कृति न पूछाय तो पाठनु नाम पूछाय, एटले याद रखवानु कवि दंडी दशकुमार चरितम नामनो ग्रंथ अने पाठ छे गुणवती कन्या। तो आ पाठ दशकुमार चरितम नाममां ग्रंथमांथी लेवायो छे। तेनू कथावस्तु कविए पोते कल्पेलू छे। दस कुमारो नक्की कर्या मुजब जुदी जुदी दस दिशाओं में यात्राएं निकले छे। पोतपोतानी यात्रा दरमियान जे कुमार ने जे अनुभवो थया हता ते अनुभव ने वर्णवता दस उच्छ्वास आ ग्रंथ में आवेला छे। तेमाना छठ्ठा उच्छ्वास में मंत्रगुप्त पोताना यात्रा अनुभव ने वर्णवे छे। ए दरमियान ते शक्तिकुमारनु एक आख्यान कहे छे। आ शक्तिकुमारनु आख्यान आ पाठमां वर्णवामां आव्युं छे। स्त्री अने पुरुष ए गृहस्थ जीवन रूपी रथना बे पैडा छे। जेम रथना बन्ने पैडा आकारमां अने प्रकारमां एक सरखा होवा जरूरी छे, तेम गृहस्थ जीवन रूपी रथना पैडा बनता स्त्री पुरुष पण आकार अने प्रकारमां सरखा होय ते जरूरी छे। आ कथानो नायक शक्तिकुमार पोते गुणवान छे, तेथी ते पोताना जेवी गुणवती कन्याने परणवा चाहे छे। पोताने જોઈએ તેવા ગુણો કન્યામાં છે કે નહીં તે શોધી કાઢવા માટે તેણે એક યોજના વિચારી છે। તે મુજબ જે કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ બનાવી જમાડી શકે તે ગુણવતી છે એમ સમજવું, એ પછી આવી કન્યાની સામે વિવાહનો પ્રસ્તાવ કરી જો તે કન્યાની સંમતિ થાય તો તેની સાથે લગ્ન કરીશ। ગુણવતી કન્યાને મેળવવા માટે દેશ દેશાંતરમાં ભ્રમણ કરી રહેલા આ શક્તિકુમારને કાવેરી નદીના કાંઠે વસેલા કાંચીનગરમાં આવી એક કન્યા મળી આવે છે। આ કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી પોતાની બુદ્ધિ પ્રતિભાના બળે વિવિધ વાનગીઓ તૈયાર કરે છે અને તે વાનગીઓને પ્રેમપૂર્વક જમાડીને શક્તિકુમારને પ્રસન્ન કરે છે। આમ આ કન્યા શક્તિકુમારની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે। શક્તિકુમાર તેની સામે વિવાહનો પ્રસ્તાવ કરી કન્યાની સંમતિથી તેની સાથે વિવાહ કરે છે અને વિવાહ કર્યા પછી શક્તિકુમાર પોતાના નગર તરફ લઈ જાય છે। પણ આ પાઠ દ્વારા આપણને શું શીખવા મળ્યું તો કે સાધનો ઓછા હોય તો પણ ગુણવાન માણસ પોતાની બુદ્ધિ પ્રતિભાથી પોતાની ઈચ્છા મુજબનું સુખ મેળવી શકે છે। એટલે કે સાધનો ભલે ઓછા હોય પણ આપણી બુદ્ધિ પ્રતિભા હોય તો આપણે ધાર્યું ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ। આ પાઠમાં કર્તરીભૂત કૃદંતના રૂપોનો પ્રયોગ થયેલો છે। કૃદંત કુલ 5 છે, 9માં ધોરણના 2 અને 10માંના 3 આવશે। 9માંના 2 કયા એ તમને ખ્યાલ છે, સંબંધકભૂત કૃદંત, જેનો પ્રત્યય છે ત્વાય અને ત્ય। હેત્વર્થ કૃદંત, તેનો પ્રત્યય છે તુમ ધૂમ ઢુમ અને ટુમ। જ્યારે 10માં ધોરણમાં 3 કૃદંત શીખવાના છે તે કર્મણીભૂત કૃદંત, એનો પ્રત્યય છે તહ તા તમ। અહીં કર્તરીભૂત કૃદંતની વાત કરી
तो एनो प्रत्यय छे वानवती वत। विद्यार्थ कृदंत नो प्रत्यय छे तव्य अनीय य। आ पांच कृदंत माथी परीक्षा में एक मार्क्स नो कृदंत पूछाय छे। प्रत्ययो याद राखो तो तमने वाक्य आपेलू होय जेम के हरिहि वनम गतः, जे शब्द कृदंतनो छे जेम के गतः एना नीचे लीटी पण दोरेली होय तो अहीं गतः तो छेल्लो अक्षर छे तह, तो तह कया कृदंतमां आवे छे तो के कर्मणीभूत कृदंतमां। तो आपणे ओळखावी शकीए કે આ કૃદંત કર્મણીભૂત કૃદંત છે। એટલે પાંચ કૃદંતમાંથી એક કૃદંત પૂછાય અને તેનો એક ગુણ છે। બીજી વાત જોઈએ તો આ પાઠમાંથી બે નોંધ પૂછાય છે। એક છે શક્તિકુમારની પરીક્ષા યોજના અને બીજી નોંધ છે ગુણવતી કન્યાનું આયોજન। જે બે માર્ક્સની નોંધ છે તમારે ગુજરાતીમાં જ લખવાની હોય છે, એટલે આ બે માર્ક્સની નોંધ આ પાઠમાંથી મહત્ત્વની છે। એ સિવાય તમે જાણો છો કે સંસ્કૃત પ્રશ્નો પણ પૂછાય છે, ગુજરાતી પ્રશ્નો પણ પૂછાય છે। પછી એક વાત કે એક પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ લખો એ પણ ઘણી વખત આ પાઠમાંથી હોય છે, એટલે ઘણી રીતે પાઠ મહત્ત્વનો છે। તો હવે આપણે પાઠનો અનુવાદ કરીશું, પણ તમે જ્યારે પાઠનો અનુવાદ વાંચો ત્યારે પહેલાં સંસ્કૃત પાઠ છે વાંચી કાઢવાનું, કારણ કે સંસ્કૃત પાઠ છે ખૂબ જ મહત્ત્વનો છે। વિભાગ ઈમાં ઘટનાક્રમ પ્રમાણે વાક્ય ગોઠવો, ચાર વાક્યો હોય આડાઅવળા હોય અને પહેલી ઘટના પ્રમાણે કયું પહેલું વાક્ય આવે જો પાઠ વાંચ્યો હોય તો જ તમને ખબર પડે, એટલે સંસ્કૃત પાઠ છે પહેલાં એનું વાંચન કરી દેવાનું। તો હવે આપણે અનુવાદ કરીશું। કાંચીનગરે શક્તિકુમારો નામ એક શ્રેષ્ઠ પુત્ર પ્રતિવસતિ સ્મ। કાંચીનગરે કાંચીનગરમાં શક્તિકુમારો નામ શક્તિકુમાર નામનો એક શ્રેષ્ઠ પુત્ર એક શેઠનો પુત્ર પ્રતિવસતિ સ્મ રહેતો હતો। કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક શેઠનો પુત્ર રહેતો હતો। એક શ્રેષ્ઠ પુત્ર, અહીં આ સંખ્યાવાચક શબ્દ છે એક, પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછાય છે વ્યાકરણ વિભાગમાં, એટલે નોંધ કરજો। સંસ્કૃતમાં પણ પ્રશ્ન પૂછાય છે કે શ્રેષ્ઠ પુત્ર સે નામ કિમ આસીત, જવાબ થાય શ્રેષ્ઠ પુત્ર સે નામ શક્તિકુમાર આસીત। તો કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક શેઠનો પુત્ર રહેતો હતો। સ યદા સ્વકીયસ્ય જીવનસ્ય દ્વાવિશતિ તમે વર્ષે પ્રવિષ્ટ તદા ચિંતામ આપનઃ। સ તે યદા જ્યારે સ્વકીયસ્ય જીવનસ્ય પોતાના જીવનના દ્વાવિશતિ તમે વર્ષે બાવીસમા વર્ષમાં પ્રવિષ્ટ પ્રવેશ્યો તદા ત્યારે ચિંતામ આપનઃ ચિંતા દૂર થયો। તે જ્યારે પોતાના જીવનના બાવીસમા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે ચિંતા દૂર થયો। ન અસ્તિ દાર વિહીનાનામ અનનો રૂપ ગુણ ધારાણામ ચ સુખમ। ન અસ્તિ નથી દાર વિહીનાનામ, દાર દારા એટલે પત્ની, ભાર્યા એટલે પણ પત્ની, છાયા એટલે પણ પત્ની। સી વિભાગમાં વ્યાકરણ વિભાગમાં આપણે સમાનાર્થી એક માર્ક્સનું પૂછાય છે અને એક માર્ક્સનું વિરોધાર્થી પણ પૂછાય છે, તો આવા શબ્દો ધ્યાનમાં રાખવાના। દાર વિહીના નામ પત્ની વગરના ચ અને અનનો રૂપ ગુણ ધારા નામ,
अनुरूप गुण वगैरहनी दाराणाम पत्नीवाड़ाने सुखम नहसी सुख होतु नाथी। पत्नी वगैरहना अने अनुरूप गुण वगैरहनी पत्नीवाड़ाने सुख होतु नाथी। तत् कथम गुणवतीं भार्याम अहम विंदेयाम इति। तत् तो कथम केवी रीते गुणवतीं भार्याम गुणवती पत्नी ने अहम हूँ विंदेयाम इति प्राप्त करूँ। तो केवी रीते गुणवती पत्नी ने हूँ प्राप्त करूँ। गुजराती में प्रश्न पूछाय कि शक्ति कुमार 22 वर्षनो थता शू विचारे छे। जवाब थाय शक्ति कुमार 22 वर्षनो थता आम विचारे छे, पत्नी विनाना अने अनुरूप गुण वगरनी पत्नी वाला ने सुख होतु नथी, तो कई रीते गुणवती पत्नी प्राप्त करूँ। બે માર્ક્સ હોય છે ગુજરાતી પ્રશ્નોના જવાબના, એટલે ધ્યાન રાખજો। તતઃ સ પ્રભુતમ વિચાર્ય વસ્ત્રાંતે પિન્નદ્વશાલિહી દાર ગ્રહણાય વિવિધાન દેશાન અભ્રમત। અભ્રમત આ યસ્તન ભૂતકાળનો રૂપ છે, પરસ્મી પદ અન્ય પુરુષ એકવચન। તતઃ પછી સ તેણે પ્રભુતમ ઘણું વિચાર્ય વિચારીને વસ્ત્રાંતે કપડાના છેડામાં પિન્નદ્વશાલિહી, શાલિહી એટલે ડાંગર, પિન્નદ્વ એટલે બાંધીને, દાર ગ્રહણાય પત્ની મેળવવા માટે વિવિધાન દેશાન વિવિધ દેશમાં અભ્રમત ભ્રમણ કરવા લાગ્યો કે ફરવા લાગ્યો। પછી તેણે ઘણું વિચારીને કપડાના છેડામાં ડાંગર બાંધીને પત્ની મેળવવા માટે વિવિધ દેશમાં ફરવા લાગ્યો। એકદા સ કાવેરી તીર પતને સમાગતા હ। એકદા એકવાર સ તે કાવેરી તીર પતને, કાવેરી નદી કાંઠે આવેલા શહેરમાં સમાગત આવી પહોંચ્યો। એકવાર તે કાવેરી નદી કાંઠે આવેલા શહેરમાં આવી પહોંચ્યો। અહીં પણ સંસ્કૃત પ્રશ્ન પૂછાય છે, દેશાન ભ્રમણ શક્તિકુમાર કુત્ર સમાગત। તો જવાબ થાય દેશાન ભ્રમણ શક્તિકુમાર કાવેરી તીરપતને સમાગત। કુત્ર શબ્દ પ્રશ્નાર્થ કાઢી નાખવાનો અને એનો જવાબ ત્યાં મૂકવાનો। અત્ર સહ કૂપે વિરલભૂષણામ કુમારીમ એકામ અપશ્યત। અત્ર અહીં સહ તેણે કૂપે કુવા પર વિરલભૂષણામ આછા આભૂષણોવાળી કુમારીમ એકામ એક કુમારીને અપશ્યત જોઈ। અહીં તેણે કુવા પર આછા આભૂષણવાળી એક કુમારીને જોઈ। અહીં પણ સંસ્કૃત પ્રશ્ન પૂછાય કે શક્તિકુમાર વિરલભૂષણામ કુમારીમ કુત્ર અપશ્યત। જવાબ થાય શક્તિકુમાર વિરલભૂષણામ કુમારીમ કૂપે અપશ્યત, કૂપે એટલે કુવા પર। તસ્યાહ રૂપ સંપદા અભિભૂતા સુચિંતયત, સુચિંતયત સંધિ છૂટી પડે, સહ વત્તા અચિંતયત। તસ્યાહ તેની રૂપ સંપદા, રૂપ સંપદેથી અભિભૂત,
आकर्षायला सह तेणे अचिंतयत विचार्यू तेनी रूप संपदीथी आकर्षायला तेणे विचार्यू आकृष्टं मे हृदयं अस्यां मे हृदयं मारू हृदय अस्यां आमा आकृष्टं आकर्षायू छे मारू हृदय आमा आकर्षायू छे तत एतां परीक्ष विवाहं प्रस्तावं कृत्वा तत तो एतां आनी परीक्षा करीने विवाह प्रस्तावं कृत्वा विवाहनो प्रस्ताव मुकिने सत्यां सम्मतो सम्मति होय तो उद्वहामी परणीश के लग्न करीश तो आनी परीक्षा करीने विवाहनो प्रस्ताव मुकिने सम्मति होय तो परणीश सहताम निकषा संगत्या सविनयम आह स ते ताम तेनी निकषा पासे समीपम एटले पण पासे नजीक संगत्या जैने सविनयम विनयपूर्वक आह कह्यू ते तेनी पासे जैने विनयपूर्वक कह्यू अस्तिते कौशलम शाली प्रस्थेन अनेन संपन्नम आहारम माम भोजयितुम भोजयितुम शब्दनी पाछळ तुम आवे छे एटले कयो कृदंत थाय हेतुअर्थ कृदंत